सर्वનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને આવકારું છું. આજનો આપણો વિડિયો ધોરણ 10 એમાં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં આપણે ચેપ્ટર નંબર 15 આપનું પર્યાવરણ એનો વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે આ અભ્યાસને આગળ વધારીએ તો એક પ્રશ્ન એવો આવે છે મિત્રો કે નિવસન તંત્રમાં થતું ઊર્જાનું વહન વિગતવાર સમજાવો. આના અગાઉના વિડિયોમાં આપણે જોયું કે નિવસન તંત્રના પોષક સ્તરો છે તેમાંથી કોઈ પણ એક પોષક સ્તરને જો કાઢી નાખવામાં આવે તો આખું નિવસન તંત્ર જોખમાય છે. પર્યાવરણનું સંતુલન જળવાતું નથી. કોઈ એક પોષક સ્તર દૂર કરવું શક્ય નથી કારણ કે પરસ્પર સંકળાયેલા છે અને ઊર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ક્રમશઃ થતું હોય છે. તો હવે આપણે ઊર્જાનું વહન કેવી રીતે થાય છે એ ટોપિક સમજવાનો છે. તો જોઈ આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા માટે ઊર્જા સ્ત્રોતનું કાર્ય કરે છે. જે ખોરાક લીધો એમાંથી આપણને ઊર્જા મળે છે અને વિવિધ કાર્ય માટે ઊર્જા આપે છે. એ તો સ્વાભાવિક જ છે કે કોઈ પણ કામ કરવું હોય તો આપણે શક્તિની જરૂર પડે, ઊર્જાની જરૂર પડે. આ ઊર્જા આપણને શેનાથી મળે? ખોરાકમાંથી. પર્યાવરણના વિવિધ ઘટકોની પરસ્પર આંતરક્રિયાઓમાં એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઊર્જાના પ્રવાહનું વહન થાય છે. પર્યાવરણના જે વિવિધ ઘટકો છે એની આંતરક્રિયાઓ છે એને કારણે એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઊર્જાના પ્રવાહનું વહન થાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે પર્યાવરણમાં ઉત્પન્ન થયેલ અનાજ ઘઉં છે તો પર્યાવરણનો એક ઘટક છે વનસ્પતિ તરીકે, એનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરશું એટલે એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઊર્જાના પ્રવાહનું શું થશે? વહન થાય છે. સ્વયંપોષી સજીવો, સ્વયંપોષી એટલે તમામ લીલી વનસ્પતિઓ છે જે હરિત પણ ધરાવે છે એ સ્વયંપોષી છે. તો આ સ્વયંપોષી સજીવો છે એ સૌર પ્રકાશમાંથી પ્રકાશ ઊર્જા પ્રાપ્ત કરે છે. સૂર્યનો જો પ્રકાશ આવે છે એમાંથી પ્રકાશ ઊર્જા પ્રાપ્ત કરી અને તેને રાસાયણિક ઊર્જામાં ફેરવી નાખે છે. પણ લીલી વનસ્પતિ હરિત કણ ધરાવે છે તો હરિત કણને આધારે શું કરે? સૂર્ય પ્રકાશ વિશે એ રાસાયણિક ઊર્જામાં ફેરવી નાખે છે અને આ ઊર્જા સમગ્ર સૃષ્ટિના બધા જ સજીવ સમુદાય સુધી સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. તો આનો મતલબ એવો કે સૌથી મહત્વનો પાસો આપણું સ્વયંપોષી સજીવો. તો સ્વયંપોષી સજીવો એટલે લીલી વનસ્પતિ. આ લીલી વનસ્પતિ શું કરે? સૌર ઊર્જાનો ઉપયોગ કરે, એમાંથી પ્રકાશ ઊર્જા મેળવે, આ પ્રકાશ ઊર્જાને રાસાયણિક ઊર્જામાં ફેરવે. પછી આ રાસાયણિક ઊર્જા સજીવ સૃષ્ટિના તમામ ઘટકો સુધી પહોંચે છે. લીલી વનસ્પતિનો જે જે વ્યક્તિ ખોરાક તરીકે ઉપયોગ કરે ડાયરેક્ટ એના શરીરમાં આ રાસાયણિક ઊર્જા જાય છે અને પછી એ સમુદાયના સજીવોનો એની ઉપરનું સમુદાય છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે માંસાહારી, તો એ માંસાહારીમાં ઊર્જા ટ્રાન્સફર થાય છે. મતલબ કે સૌર ઊર્જામાંથી લીલી વનસ્પતિઓમાં અને એમાંથી ક્રમશઃ જુદા જુદા પ્રાણીઓમાં આ ઊર્જાનું વહન થાય છે. સ્વયંપોષીમાંથી ઊર્જા વિષમપોષી તેમજ વિઘટકો જેવા સજીવો સુધી જાય છે. એટલે કે સ્વયંપોષી એટલે લીલી વનસ્પતિ, એમાંથી વિષમપોષી એટલે જે સજીવો પોતાના જીવન નિર્વાહ માટે બીજા સજીવો પર આધાર રાખે છે એ વિષમપોષી અને વિઘટકો જે મૃતદેહોનું વિઘટન કરે છે એ વિઘટકો સુધી આ પહોંચે છે. એટલે આમ જોઈ તો આનો આખો ક્રમ આવો થશે મિત્રો કે સ્વયંપોષીમાંથી છે વિઘટકો સુધી. કેવી રીતે? તો કે સ્વયંપોષી એટલે લીલી વનસ્પતિ, એમાંથી તૃણાહારી એટલે સસ્તું છે એમાં જશે, એમાંથી માંસાહારી મિત્રી બિલાડું કૂતરું છે એમાંથી ઉપરના માંસાહારી છેલ્લે ઉચ્ચ કક્ષાના માંસાહારી, અને જ્યારે આ મૃત્યુ પામે ત્યારે તેના શરીરનું વિઘટન કરનારા જે વિઘટક સજીવો છે એ વિઘટકોને આ ઊર્જા પ્રાપ્ત થાય છે.
એટલે પહેલેથી છેલ્લે સુધીનો ક્રમ આવી ગયો. પહેલો ક્રમ એટલે સ્વયંપોષી અને છેલ્લો ક્રમ એટલે વિઘટક. જ્યારે ઊર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન થાય છે તો પર્યાવરણમાં ઊર્જાનો કેટલો ભાગ બિનઉપયોગી ઊર્જા સ્વરૂપમાં વ્યય પામે છે. જો આ ખાસ યાદ રાખજો, જેટલી ઊર્જા સ્વયંપોષીમાં આવે છે એટલી જ ઊર્જા વિઘટકો સુધી પહોંચતી નથી, કારણ કે વચ્ચેની આંતરક્રિયાઓમાં ઊર્જાનો અમુક ભાગ વ્યય પામે છે અને પર્યાવરણમાં વિલીન થતો જાય છે. એટલે ક્રમશઃ ઊર્જાનો જે ભાગ છે શું થાય છે, ઘટતો જાય છે અને ઊર્જાના સ્વરૂપમાં જે વ્યય પામે. ઉપર કઈ ઊર્જા? બિન ઉપયોગી ઊર્જા. હવે આનો ક્રમ આપો એટલે સૌથી પહેલા શું આવશે, સૂર્યપ્રકાશ, એમાંથી ઉત્પાદકો, ઉત્પાદકોમાંથી તૃણાહારીમાં, તૃણાહારીમાંથી માંસાહારીમાં અને માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારી. પછી જ્યારે આ મૃત્યુ પામશે ત્યારે આ ઊર્જા વિઘટકોમાં પરિવર્તન પામે છે. તો આ રીતે આપણે નિરસન તંત્રમાં ઊર્જાનું આખું વહન થતું હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ કે આહાર શૃંખલા શબ્દ સમજી ગયા, આહાર ઝાડ શબ્દ ક્યાંક આવી ગયો. તો આહાર ઝાડ એટલે શું? આહાર શૃંખલાની તો આપણે વાત કરી કે એકમાંથી બીજામાં એટલે એક શૃંખલા આખી રચાય છે, પણ આહાર ઝાડ જો યાદ રાખજો, આહાર શૃંખલા અગાઉ આપણે સમજી ગયા તે પણ અલગ અને આહાર ઝાડ તે પણ તદ્દન અલગ વસ્તુ છે. તો આહાર ઝાડ કોને કહેવાય? તો કે સામાન્યપણે નીચેના પોષક સ્તરોમાં સજીવોની સંખ્યા વધારે હોય છે. સામાન્ય રીતે શું હોય, નીચેના પોષક સ્તરો જે છે એટલે પ્રાથમિક કક્ષાના પોષક સ્તરો છે એમાં સંખ્યા વધારે હોય. આમ ઉત્પાદકોના સ્તરોમાં આ સંખ્યા સૌથી વધારે છે, કારણ કે સૌથી પહેલું સ્તર એટલે આપણે હમણાં જ પ્રશ્નમાં જોયું કે સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદકોમાં જાય તો ઉત્પાદકોની સંખ્યા છે કે છે સૌથી વધુ. હવે તો કે વિવિધ આહાર શૃંખલાની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. જો દરેકમાં વિવિધ આહાર શૃંખલાની લંબાઈ, બધી આહાર શૃંખલા એક સરખી નથી હોતી અને બધી સરળ પણ નથી હોતી, જટિલ. હવે લંબાઈ એટલે શું? તો કે સૌથી પહેલા ઘાસ, ઉત્પાદકોમાં ઘાસ હશે, ઘાસમાંથી હરણ અને હરણમાંથી સિંહ વાઘ કે દીપડા. પછી મૃત્યુ પામે તો આહાર શૃંખલા કેવી થઈ? એક, બે ને ત્રણ, ત્રણ જ સ્ટેપની થઈ. ઘણી વાર શું થાય તો કે લીલી વનસ્પતિમાંથી કીટકો ખાય, એમાંથી સસલું કે હરણ ખાય છે. તો લીલી વનસ્પતિને સસલું ખાય, હરણ ખાય, વિવિધ કીટકો ખાય, તો આને જટિલ કહેવાય. એક કરતા વધારે વ્યક્તિઓ એની સાથે જોડાયેલા છે. અને પછી સસલું એને બિલાડી ખાય, બિલાડીને આગળ કૂતરો ખાય, એવી રીતે ક્રમશઃ સિંહ દીપડા સુધી પહોંચે તો એને શું કહેવાય? લંબાઈ કહેવાય. તો દરેક આહાર શૃંખલા માટે અલગ અલગ હોય છે અને જે હમણાં વિશેષ આપણે આકૃતિમાં જોઈશું ત્યારે ખબર પડશે કે ખરેખર દરેકની લંબાઈ કેટલી છે અને જટિલતા કેટલી છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે. જો દરેક સજીવ છે એવું નથી કે એક જ સજીવ દ્વારા આહાર તરીકે લેવાતા હોય, દરેક છે એક કે વધારે પ્રકારના સજીવો દ્વારા ખોરાક તરીકે લેવાતા હોય. જેમ કે આપણે વાત કરીએ હરણ, તો હરણને સિંહ, વાઘ, દીપડો, ચિત્તો વગેરે ખાતા હોય છે. અથવા તો હાવ સિમ્પલ ઘાસ, તો ઘાસ સસલું ખાય, ઘાસને હરણ ખાતું હોય છે. આવા અલગ અલગ કેટલા બધા સજીવો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, એટલે કે બે કે બે કરતા વધુ સજીવો આહાર તરીકે ઉપયોગ કરે છે. આમ એક સીધી આહાર શૃંખલાને બદલે સજીવો વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત હોય. જો સીધી નહીં કે ભાઈ વનસ્પતિ તો વનસ્પતિમાંથી હરણ ને હરણમાંથી સીધું સિંહ વાઘ દીપડો એમ નહીં, વનસ્પતિ તો વનસ્પતિમાંથી સસલું આવે, હરણે આવે અને આના જેવા કેટલા બધા સજીવો પણ આવે, તો શાખાયુક્ત બને છે. આમ શાખાયુક્ત શૃંખલાની એક જાળીરૂપ રચના બનાવે છે જેને આપણે આહાર ઝાડ તરીકે ઓળખીએ છીએ. તો આહાર ઝાડ એટલે શું? એક કરતા વધારે શાખાઓ એમાં જોવા મળે છે એટલે એને આહાર ઝાડ કહેવાય. અને વિશેષ આપણે આકૃતિમાં જોઈએ